બાળકો આજે આપણે ધોરણ સાત સંસ્કૃત વિષયમાં પ્રથમ સત્રમાં વંદના એકમ ભણીશું તો પાઠ્યપુસ્તક ખોલો અને વંદના એકમ કાઢો કે આવી રીતે વંદના જે આપણે છઠ્ઠા ધોરણમાં પણ શીખી ગયા હતા કે શ્લોક અને શ્લોકનું ભાષાંતર તો ચાલો આપણે શ્લોક ગઈશું યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃતમાતરમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર નમોસ્તુતે મુખમ કરોતિ વાચાલમ પંગુ લંઘય તે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ કે યા દેવી સર્વભૂતેષુ યા એટલે કે જે સર્વભૂતેષુ યા દેવી એટલે કે જે દેવી સર્વભૂતેષુ એટલે કે સર્વ પ્રાણીઓમાં અથવા તો બધા જીવોમાં વિદ્યારૂપેણ એટલે કે વિદ્યારૂપે સંસ્થિતા એટલે કે રહેલી છે જે દેવી બધા જીવોમાં વિદ્યારૂપે રહેલી છે તેને નમસ્કાર હજો નમસ્કાર હજો તેને નમસ્કાર હજો તેને વારંવાર નમસ્કાર હજો પઠામિ સંસ્કૃતમ પઠામિ એટલે કે વાંચું છું સંસ્કૃતમ એટલે કે સંસ્કૃત કે સંસ્કૃત વાંચું છું નિત્યમ એટલે કે સદા હંમેશા વદામિ સંસ્કૃતમ સદા વદામિ એટલે કે બોલું છું કે હંમેશા સંસ્કૃત વાંચું છું હંમેશા સંસ્કૃત બોલું છું ધ્યાયામિ સંસ્કૃતમ ધ્યાયામિ એટલે કે ધ્યાન ધરું છું સંસ્કૃતનું હંમેશા ધ્યાન ધરું છું સમ્યક એટલે કે સારી રીતે વંદે સંસ્કૃત માતરમ એટલે કે વંદે એટલે કે હું વંદન કરું છું સંસ્કૃત માતરમ એટલે કે સંસ્કૃત માતાને સંસ્કૃત ભાષારૂપી માતાને પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ હું હંમેશા સંસ્કૃત વાંચું છું હંમેશા સંસ્કૃત બોલું છું સંસ્કૃતનું સારી રીતે ધ્યાન ધરું છું હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર નમોસ્તુતે નમોસ્તુતે એટલે કે નમસ્કાર હો દીપજ્યોતિ એટલે કે હે દીપકની જ્યોતિ તે એટલે કે તને શત્રુબુદ્ધિ વિનાશાય એટલે કે દુષ્ટબુદ્ધિના વિનાશ માટે શુભમ કરોતુ એટલે કે શુભ કલ્યાણ કરો શુભમ કરોતુ કલ્યાણમ એટલે કે શુભ કલ્યાણ કરો આરોગ્યમ ધન સંપદમ કે સ્વાસ્થ્ય આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય ધન સંપદમ એટલે કે ધન સંપત્તિ આપો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર નમોસ્તુતે કે હે દીપકની જ્યોતિ તને નમસ્કાર હો તું દુષ્ટ બુદ્ધિના નાશ માટે શુભ કલ્યાણ કરજે અને સ્વાસ્થ્ય તથા ધન સંપત્તિ આપજે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘય તે ગિરિમ યત કૃપા એટલે કે જેની કૃપા મુકમ એટલે કે મૂંગાને વાચાલમ એટલે કે બોલકો કરે છે કે જેની કૃપાથી વાંચતો બોલતો થાય છે પંગુમ લંઘય તે ગિરિમ પંગુમ એટલે કે પાંગડાને એટલે કે અપંગ ગિરિમ એટલે કે પર્વત લંઘયતે એટલે કે
ઓળંગે છે કે પગ વગરનો પર્વત ઓળંગે છે. યત કૃપા એટલે કે જેની કૃપાથી, તહમ એટલે કે તે, વંદે પરમાનંદમ માધવમ કે હું વંદન કરું છું પરમાનંદ માધવમ એટલે કે પરમ આનંદ સ્વરૂપ વિષ્ણુ ભગવાનને, જેની કૃપાથી. મુકમ કરો તે વાચાલમ પંગુમ લંઘય તે ગિરીમ યત કૃપાતમહમ વંદે પરમાનંદન માધવમ કે જેની કૃપાથી મૂંગો બોલતો થાય છે, કે જેની કૃપા મૂંગાને બોલતો કરે છે, અને પાંગડાને એટલે કે જે ચાલી નથી શકતો તે અપંગ, કે પાંગડાને પહાડ ઓળંગાવે છે તે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુને હું વંદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ વંદના એકમ અહીં પૂરું થાય છે. શ્લોક તમારે મોઢે કરી દેવાના છે, જેથી કરીને પરીક્ષામાં શ્લોક પૂરતી પૂછાય તો તમને આવડે. આ સાથે આપણો આ એકમ અહીં પૂરો થાય છે. આવજો.